ಕೋಟಿ ವಂದನು ಭಕ್ತಿ ಕವಿ ನರಸಿಂಹ ಮೆಹತಾಯುನೆ ವರಿಸೇತಿ ಭಕ್ತಿ ಕವಿ ನರಸಿಂಹ ಮೆಹತಾಯುನೆ ವರಿಸೇತಿ सादर नमस्कार अने स्मरण मित्रों, थोड़ा समय पहला पानखरे विदाई लीधी, पण एनो प्रभाव हजू नथी ओसरो। गिरनारनी वनश्रीए पोताना हरियाणा वस्त्रों अड़गायब कर्या पछी गिरनार भभूत लगावेला जोगंदर जेवो भासे छे। एमां शिवरात्रि नुं ध्वजारोहण आजे थई रह्युं छे, त्यारे गिरनार तळेटीमां एकत्र थता दिगंबर साधुनो बोले हर बोले नाथ अहीं सुधी पड़गाई छे। अने एवा टाणे आ योजाई रहेला कार्यक्रममां महक मातृश्री मातृभाषानी शीर्षक तळे योजायेला कार्यक्रमना अध्यक्ष भक्त कवि नरसिंह मेहता युनिवर्सिटीना कुलपति श्री प्रोफेसर डॉक्टर चेतनभाई त्रिवेदी साहेब, गुजराती भाषाना मर्मज्ञ विद्वान अध्यापक અને આપના આજના તજજ્ઞ વક્તા ડોક્ટર અશ્વિન આનદાણી સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર એસ ઉપાધ્યાય સાહેબ, કે જેઓ હમણાં ટૂંક સમયમાં જોડાવાના છે, આ કાર્યક્રમના સંયોજક અને મારા મિત્ર શ્રી એલવી જોશી સાહેબ, આપ સૌ પ્રબુદ્ધ ભાવકો અને માતૃભાષા પ્રેમીઓ, દિનાંક 25/2/2022 ને શુક્રવારના રોજ યોજાઈ રહેલા માતૃભાષા ગૌરવ ગ્રાન્ટ પ્રતિષ્ઠાન દ્વારા જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને એમાં આપ સૌને આ રીતે મળવાનું થયું છે અને આપનો સ્નેહ હંમેશા પ્રાપ્ત થયો છે એનો હું આનંદ વ્યક્ત કરું છું। ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાની પાવન ભૂમિમાંથી આપને વંદન કરું છું અને ગુજરાતી ભાષાના લબ્ધ પ્રતિષ્ઠિત સભા સંચાલક અને પ્રાધ્યાપક મિત્રના વક્તવ્યના કાર્યક્રમમાં આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું। મિત્રો, આપણી સાથે આજે શ્રી એલવી જોશી સાહેબ પણ સંયોજક તરીકે જોડાયા છે। ગુજરાતી ભાષાને પ્રેમ કરતા, ગુજરાતી ભાષાનું જતન થાય, એનું સંવર્ધન થાય અને ગુજરાતી ભાષા એ બધાના મુખમાં તો નિવાસ કરે છે પણ હૃદયમાં પણ નિવાસ કરતી રહેવો સંકલ્પ જેમનો છે, એવા એલવી જોશી સાહેબ, જેઓ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક છે, એમને હું વિનંતી કરીશ કે કાર્યક્રમનો આરંભ શબ્દ પુષ્પથી મહેમાનોનું સ્વાગત કરી અને કરે શ્રી એલવી જોશી સાહેબ। નમસ્કાર આપ સર્વેને। ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી, જય જય ગરવી ગુજરાતી। માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન જૂનાગઢ દ્વારા આયોજિત ઓનલાઈન માધ્યમથી થનાર આ વાર્તાલાપ શ્રેણીના ત્રીજા મણકામાં આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું, સ્વાગત કરું છું। મિત્રો, સર્જક સાથે સંવાદની શ્રેણીમાં સૌ પ્રથમ આપણે હરિસિંહ ગૌર યુનિવર્સિટી મધ્યપ્રદેશના કુલાધિપતિ ડૉક્ટર બળવંત જાની સાથે સમાલાપ કર્યો, ત્યારબાદ ગઈકાલે જ સાઈરામ દવે સાથે પ્રાધ્યાપક શ્રી ભરત મેસિયાએ એ સંવાદ કર્યો અને આજે ત્રીજા મણકામાં આપણે જ્યારે સમાલાપ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા પ્રાધ્યાપક અશ્વિનભાઈ આણદાણી ઉપસ્થિત છે, તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું। નમસ્કાર સાહેબ। તેઓ ડીસીએમ કોલેજ વિરમગામ ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે, તેમજ ઇન્ચાર્જ આચાર્ય તરીકેની પણ જવાબદારી સુપેરે વહન કરી રહ્યા છે। ખૂબ જાણીતા વક્તા, લેખક અને ઉદ્ઘોષક, તેમનું સભા સંચાલન કળા પુસ્તક ખૂબ જ જાણીતું બન્યું છે। આજે આપણને આ સંવાદમાં પ્રાધ્યાપક અશ્વિનભાઈ આણદાણીનો અનેરો લાભ મળવાનો છે, આપણે અહીંયા એમને આવકારીએ છીએ। અધ્યક્ષ મહોદય,
माननीय श्री चेतनभाई त्रिवेदी साहेब पण उपस्थित रहेवाना हता, पण संजोगवशात तेओ हाजर रही शकेल नथी, एमने पण हूँ शब्दों थी स्वागत करूं छूं के जेमणे अमने खूब ज सहयोग आप्यो छे। मातृभाषा गौरव प्रतिष्ठानना दरेक कार्यों में तेओ खड़े पगे रह्या छे। माननीय श्री आर एस उपाध्याय साहेब पण टूंक समय में ज अहीं उपस्थित थवाना छे। खास तो मारे आ तके आपने ए वात करवी छे के मातृभाषा गौरव प्रतिष्ठान नामनी संस्था जयरे जूनागढ़ में एमने स्थापना थे पूर्वे बाल विश्वविद्यालय गांधीनगरना कुलपति आदरणीय श्री अर्षद भाई शाहनी प्रेरणा ए खूबज रही है। 21 फेब्रुआरी मातृभाषा दिवस मात्र एक दिवस की उजवणी न करता आ मातृभाषाना सौ मित्रों भेगा थया अने एमणे एवुं नक्की कर्युं, संकल्प कर्यो के आपणे 7 दिवसनी आ यात्रा चालू राखवी छे जूनागढ़ शहेरमां अने जूनागढ़ जिल्लामां। ए माटे सौ प्रथम एक एवुं नक्की कर्युं के भाषा वर्तुळनी संरचना थाय अने ए माटे माननीय श्री उपाध्याय साहेब तेमज माननीय श्री चेतनभाई त्रिवेदी साहेब बन्नेनो सहयोग रह्यो अने तमाम शाळा महाशाळामां मात्र वहीवटी परिपत्र नहीं परंतु हूँफाणो एक पत्र लखीने बधाने आह्वान कर्युं के आप आ भाषा वर्तुळनी रचना करीने आप आपना विस्तार में आपनी शाळा कॉलेज में भाषा सज्जता भाषा संरक्षण माटे योगदान आपो। भाषा वर्तुळनी संरचना थया पछी अमे प्रथम दिवसे 21 फेब्रुआरी सौ प्रथम काव्य गुंजनों सफल कार्यक्रम कर्यो। जूनागढ़ना खूब जाणीता ए कवियो अने नवोदित कवियों ने पण मंच पर स्थान आपीने एमनी स्वरचित रचनाओ रजू करवानो एक अवसर आप्यो। ऑनलाइन वार्तालापनुं आयोजन पण करवामां आव्युं। 3 दिवस सुधी ऑनलाइन क्विझ पण प्रस्तुत करवामां आवी। तो आवा सतत ने सतत कार्यक्रमों मातृभाषा गौरव प्रतिष्ठान द्वारा अपाता रह्या। अमारी अपेक्षा हजु पण ए छे के मात्र सप्ताह पूरतुं ज नहीं परंतु आखू वर्ष निरंतर आ प्रक्रिया चालती रहे। आ तके डॉक्टर बलराम चावड़ा साहेब जे आ सभानुं आ ऑनलाइन वार्तालापनुं संचालन करवाना छे तेओ जूनागढ़नी सुभाष मेला कॉलेजना आचार्य छे। तेओ लेखक संशोधक वाचक विचारक अने संचालकनी बहुमुखी प्रतिभा धरावे छे। तो संचालकनी सामे संचालक आजनो आपणो जे आ वेबिनार छे एमां आ वार्तालापना संचालक અને ગુજરાતના ગુજરાતી ભાષાના ખૂબ કુશળ સંચાલક આ બંનેને હું પ્રસ્તુત કરું છું। અહીંયા મારી સામે જે ઓનલાઈન ફેસબુકના માધ્યમથી તેમજ યુટ્યુબના માધ્યમથી જે ભાષા પ્રેમી મિત્રો સામેલ થયા છે એમનું પણ બહુ જ હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું, આવકારું છું। ડૉક્ટર બલરામ ચાવડા સાહેબ, खूब खूब आभार जोशी साहेब। आज आम जो तो एवो संयोग छे के जेमा एक संचालक मित्र जेनी पासे थी घणु बधु शीखवानु छे एवा आदरणीय अंदाणी साहेब आपनी साथे जोड़ावाना छे अने आ कार्यक्रम मा वक्ता तरीके नी भूमिका ए निभाववाना छे। पण एक सरस मजानी वात કરવી ગમશે કે આપણા અંકિત ત્રિવેદી એમ કે છે કે ભાઈ લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું।
અને આ માતૃભાષા વિશે આજ વાત થવાની છે. આપણે આમ તો સમજવું પણ પડે કે ભાઈ ભાષા એટલે શું, કઈ રીતે એ ઉદ્ભવી, એમાં કેવા કેવા પરિવર્તનો આવે છે. માનવ સમાજ અસ્તિત્વમાં આવ્યો અને એ અસ્તિત્વમાં આવ્યા પછી ભાષા એ બોલવા માંડ્યો, અને ભાષા બોલવા માટેના કારણો ક્યાં હોઈ શકે? પ્રકૃતિ એમને શું આપ્યું, પ્રકૃતિ એમાંથી શું શીખો છે, અને ભાષા જ્યારે એને હાંસલ કરી હશે. સામાન્ય રીતે હમણાં એક કાર્યક્રમ હતો ત્યારે એવી વાત થતી હતી, અને એક વક્તા એમ વાત કરતા હતા કે ભાષા ઈશ્વરની અમૂલ્ય બક્ષિસ છે. ત્યારે મેં એને એક મેસેજ કરીને કીધેલું કે ભાષા એ માનવ જાતની શોધ છે. એટલા માટે કે જો માણસને જંગલમાં અથવા તો એકાંતમાં મૂકી દેવામાં આવે તો ભાષા નથી શીખી શકતો, એની પાસે વાણી આવવાની જ નથી. એટલા માટે કે એ માટે સમજવું પડશે કે ભાઈ અન્ય ભાષાઓ કઈ રીતે ઉદ્ભવી. અને બીજું, ભાષાનું મહાનત્વ એવી છે કે ઉદર્વ ગતિ કરે છે. સામાન્ય રીતે એવું હોય કે નદીઓમાં ઝરણાઓ આવે અને એક નદી બને, નદીમાંથી કેટલી બધી નદીઓ સાગરમાં મળે છે, એ સાગરમાં ભળી જાય છે, અહીં તો ઊંધું છે. કેટલા બધા ફાંટા પડે છે, એક મહાનદમાંથી જુદા જુદા ફાંટા પડે, કેટલાય ઝરણાઓ પડે જે બોલીઓ રૂપે હોય, ફાટા પડે ને મહાનદમાંથી નદીઓ રૂપે હોય, એમ ભાષા એ વિકાસ કરતી જાય છે. આપણે ત્યાં આ કાર્યક્રમમાં આદરણીય શ્રી ઉપાધ્યાય સાહેબ જોડાવાનો પ્રયત્ન કરે છે, પણ ટેકનિકલી મુશ્કેલીને કારણે જોડાઈ નથી શકતા. પણ આપણા પ્રબુદ્ધ વક્તા આપણી સાથે છે, અને એમના માટે અશ્વિનભાઈ અણદાણી માટે એમ કહેવાય છે કે જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના ઇટવાયા ગામમાં જન્મેલા અને સૌરાષ્ટ્રની ધોળમાં આડોટીને ઉછરેલા માણસ છે. ગુજરાતી ભાષાના તેજસ્વી, દ્રષ્ટિ સંપન્ન, કર્મનિષ્ઠ અધ્યાપક છે. શિક્ષણ અને સાહિત્ય પ્રેમી આ અધ્યાપક મિત્રને ઈશ્વરે અષાઢી અવાજની ભેટ આપી છે. સભા સંચાલનમાં એ અસરકારક રજૂઆત એ એમનો આગવો કલા કસબ છે. કોઈ પણ વક્તા હોય, કોઈ પણ વ્યક્તિ હોય એ, અને કલાકાર હોય, એને મંચ ઉપર કેવી રીતે પ્રસ્તુત કરવા, એના વ્યક્તિત્વને કઈ રીતે નિખાર આપવો, એમના વ્યક્તિત્વને કઈ રીતે સહજતાથી મૂકી દેવા, એ કલા એમની ભરેલી છે. અને પાછું માત્ર એટલી કલા નહીં, પણ એની ભાષામાં શુદ્ધ ઉચ્ચારણો છે, સ્વરનો આરોહ અવરોહ હોય અને સતત હસતો ચહેરો હોય, એમની આગવી વિશેષતા છે. એમની જે સાહિત્ય પ્રીતિ છે મેં જોઈ છે. ગુજરાતીના અધ્યાપક તરીકે ગુજરાતીના જુદા જુદા સેમિનારોમાં, પરિસંવાદોમાં, અધ્યાપક સજ્જતા શિબિરમાં, વાર્ષિક અધિવેશનોમાં અમારે ખૂબ મળવાનું થયું છે. ઘણા અધિવેશનો એમણે પોતાના પેપરો પણ પ્રેઝન્ટ કર્યા છે, સંશોધનો પણ એમણે મૂક્યા છે, અને મેં સતત એમને એક સભા સંચાલક તરીકે ખૂબ સાંભળ્યા છે. અને એમની સાહિત્ય પ્રીતિને કારણે પૂજ્ય મોરારી બાપુ આયોજિત અસ્મિતા પર્વ હોય, દૂરદર્શનના ઇન્ટરવ્યુઝ હોય, આકાશવાણીના વાર્તાલાપો હોય, કવિ સંમેલનો હોય, સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, જાહેર સભાઓ હોય, શૈક્ષણિક તેમજ સાહિત્યના અનેક કાર્યક્રમો હોય, એમાં રસપૂર્વક ભાગ લેતા એવા છે. અને જરૂર પડે ત્યારે ફોન કરી ખબર અંતર પૂછવાની સાથે શું કેટલું કામ ગુજરાતીમાં થઈ રહ્યું છે, તમે કેટલું કામ કરો છો એની વિગતો પણ ખબર અંતર પૂછે છે. અને આજના જે સભા સંચાલકો છે, જે સંચાલન કરતા હોય એ માણસો, એ જો શીખવું હોય તો અશ્વિનભાઈ પાસે જવું પડે. અને એમણે એક સરસ મજાનું પુસ્તક પણ સભા સંચાલન કળા વિશેનું બહાર પાડ્યું છે. કઈ રીતે કોઈ કાર્યક્રમની સ્ક્રિપ્ટ લખાય, એની જોડણી કઈ રીતે લખાય, એના વિરામ ચિહ્નો કઈ રીતે લખાય, સભા સંચાલનમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, એ બધી બાબતો એમણે ખૂબ સહજતાથી મૂકી આપી છે. ગુજરાતના શાળા કોલેજના ગ્રંથાલયો માટે આ એમનું પુસ્તક પણ ખૂબ મહત્વનું છે. એટલે ઘણી વખત
કેટલાક મિત્રો મને સાંભળીને જ્યારે પૂછવા આવે ત્યારે એમ કહું કે તમે ભાઈ અશ્વિન આણદાણીને સાંભળો, એમની પાસેથી કંઈક શીખવા જેવું છે. અને એમના યુટ્યુબ પરના વિડીયો, એમની સભા સંચાલન કલા, એમના કાવ્યપ્રીતિ, કાવ્ય વાચન એ પણ એ યુટ્યુબ પરથી સાંભળ્યા જેવા છે. તો એવા અશ્વિનભાઈ આણદાણી આજ ઓનલાઈન સમ્મુખ છે ત્યારે હું એમને જ વિનંતી કરીશ કે માતૃભાષાનું મહત્વ, ભાષાનું મહત્વ અને માતૃભાષાને કઈ રીતે ટકાવી શકાય, માતૃભાષા દ્વારા જે આપણે કોમ્યુનિકેશન પ્રત્યાયન કરીએ છીએ અને સંવાદ સાધીએ છીએ, લાગણીઓ વ્યક્ત કરીએ છીએ, એ ભાષા આમ તો આજીવન ટકી રહેવાની છે, માનવ જાત છે ત્યાં સુધી ટકી રહેવાની છે. પરંતુ માતૃભાષાનું મહત્વ કેટલું છે, એનું મૂલ્ય, મહત્તા કઈ છે, એના વિશે અશ્વિનભાઈ વાત કરશે. શ્રી અશ્વિનભાઈ આણદાણી નમસ્કાર. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન જુનાગઢ આયોજિત મહેક માતૃભાષાની એ શીર્ષક અંતર્ગત આજે ત્રીજા મણકામાં શ્રી ચાવડા સાહેબ, શ્રી જોશી સાહેબ, ઉપાધ્યાય સાહેબ જેઓ હમણાં જોડાવાના છે, અને કુલપતિ શ્રી ચેતનભાઈ ભલે જોડાઈ ન શક્યા હોય તો પણ એ પરોક્ષ રીતે પણ મારી સાથે છે, આપણી સાથે છે એવો અનુભવ કરીને આપ સૌ માતૃભાષા પ્રેમીઓને વંદન કરું છું. ભજન, ભક્તિ અને ભોજન જેનો ત્રિવેણી સંગમ છે એવો ભવનાથનો મેળો થોડા દિવસોમાં આવી રહ્યો છે. જુનાગઢ તો સજ્જ થઈ રહ્યું છે. 21મી આપણે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની ઉજવણી કરી અને જુનાગઢના આ પ્રતિષ્ઠાને અઠવાડિયા સુધી આ કાર્યક્રમને સરસ રીતે લંબાવ્યો અને અમારા જેવા મિત્રોને તક આપી એ બદલ એડવાન્સમાં તમારો આભાર માની લઉં છું. આ નિમિત્તે આ માધ્યમ દ્વારા આપ સૌ સાથે માતૃભાષાની ગરિમાની થોડી ઘણી વાતો કરવી છે. આપણી ગુજરાતી ભાષા એના સ્વર ની શરૂઆત અથી થાય છે, તો અ એટલે અભણ અને આપણી બારાક્ષરીનો છેલ્લો અક્ષર છે જ્ઞ, તો આપણી માતૃભાષા અભણને જ્ઞાની બનાવીને છોડે છે. આપણા બે મૂળાક્ષરના છેડા પકડો તો અભણથી શરૂ થઈને જ્ઞ સુધીના આપણા મૂળાક્ષરો છે. તો આ આપણી ભાષા છે. કવિ હરદ્વાર ગોસ્વામીનો શેર મને હંમેશા ટાંકવો ગમે જ્યાં પણ માતૃભાષાની મહિમાની વાત કરવી હોય ત્યાં. એક ઘા ને કટકા બે, એવું તો આપણે ખૂબ સાંભળ્યું હોય, એ આપણી જાણીતી કહેવત છે, પણ એક ઘા ને કટકા ત્રણ એ સમજવું હોય તો ગુજરાતી ભણ. તો આ આપણી માં છે. ભગવાન શ્રી રામચંદ્રજી લંકામાં રાવણને પરાસ્ત કરીને અયોધ્યામાં પધારે છે અને અયોધ્યામાં પધારીને લક્ષ્મણને જે વાક્ય કહે છે કે હે લક્ષ્મણ, અપિસ્વર્ગમયી અપિસ્વર્ણમયી લંકા ન મે રોચતી લક્ષ્મણ. હે લક્ષ્મણ, આખી સોનાની હતી પણ આ લંકા મને ગમી નહીં. શું કામે ન ગમી? જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરી હશે. માં અને માતૃભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે. અહીંયા આપણે બે શબ્દો ઉમેરીએ, માં અને માતૃભાષા, અથવા માતૃ સંસ્થા અને માતૃભાષા, એને આપણે માતૃભૂમિ અને માની સાથે મૂકીને આ ચાર મ જેની સાથે જોડાયેલા છે, જે માની ગોદમાં બેસીને આપણે આ માતૃભાષા શીખ્યા છીએ, જે માતૃભૂમિમાં આપણે જન્મ લીધો છે, જે માતૃ સંસ્થામાં આપણે ભણ્યા છીએ અથવા ભણાવી રહ્યા છીએ કે કઈ પણ કામ કરી રહ્યા છે, એ માતૃ સંસ્થાને પણ આપણે નહીં ભૂલીએ. અને આ બધામાં આપણું વ્યક્તિત્વ જેના માધ્યમથી નીખરે છે એ છે આપણી માતૃભાષા. હું ચાવડા સાહેબ વાત કરતા હતા સભા સંચાલન કળા નામની પુસ્તિકાની, મારી એ પુસ્તિકામાં મેં સ્પષ્ટ લખ્યું છે કે આપણા વ્યક્તિત્વનો 90% ભાગ આપણી ભાષા છે. કપડાં છે એ બાહ્ય ચળકાટ છે, અંગ્રેજીમાં જેને ડ્રેસ કહીએ, એક કપડાં છે એ બાહ્ય વ્યક્તિત્વ છે. હું જ્યાં સુધી નહોતો બોલતો ત્યાં સુધી તમે મારી સામે જોતા હતા, પણ હવે જ્યારે હું બોલવાની શરૂઆત કરું છું ત્યારે તમે માત્ર મારો અવાજ સાંભળો છો અને મારી આંખોમાં આંખ પરોવવાની કોશિશ કરો છો. તો
તમારું આખું વ્યક્તિત્વ જે ઇનર વ્યક્તિત્વ છે, જે ખરેખર સાચું વ્યક્તિત્વ છે. કપડાં તો ગમે એ પહેરી શકાય, પણ કપડાનો વૈભવ તમે ન બોલો ત્યાં સુધી છે. જ્યારે તમે બોલવાની શરૂઆત કરો છો ત્યારે તમારું આંતરિક વ્યક્તિત્વ અને તમારી અંદરનું જે કાંઈ છે એ બહાર આવે છે. એક સંસ્કૃત કારિકામાં એવું પણ કહેવાયું કે યદા યદા મુંચતિ વાક્ય બાણમ તદા તદા જ્ઞાતિ કુલ પ્રમાણમ. મારી અટક ઉપરથી તમને કોઈને અંદાજ ન આવે કે હું કઈ જ્ઞાતિનો હોઈશ, પણ હું ભણાવું છું. અત્યારે આપ મને સાંભળી રહ્યા છો. મારી સરનેમથી ઘણા લોકોને એવું થાય કે અણદાણી એટલે સિંધી હશે, લોહાણા હશે, ઠક્કર હશે, બરાબર જે હોઈએ. હું તો લેવા પટેલ છું, પણ જ્ઞાતિ સાથે આપણે કોઈ લેવા દેવા નથી. પણ તમે જ્યારે તમારા વિચારો વ્યક્ત કરો છો, અમે શિક્ષકો છીએ તો શિક્ષક જે ભણે અને ભણાવે એ બ્રાહ્મણ છે. આપણી વર્ણાશ્રમ વ્યવસ્થા જે હતી મિત્રો, એમાં ભણે ભણાવે એ બ્રાહ્મણ, વેપાર વણજ કરે એ વૈશ્ય, ત્રણેય વર્ણનું રક્ષણ કરે એ ક્ષત્રિય, અને ત્રણેય વર્ણની સેવા કરે એ ક્ષુદ્ર. આવી સુંદર વ્યવસ્થા અસ્પૃશ્યતા આપણે ત્યાં હતી નહીં. ગુરુજી અને જે શિષ્યો નાઈ ધોઈને ભણવા માટે વેદિકા તરફ જઈ રહ્યા હોય ત્યારે જે શિષ્યનો સફાઈનો વારો હતો એ શિષ્ય દૂરથી નમન કરતો ગુરુજીને, કારણ કે હજી પોતે નાયો નથી, એને બધી સફાઈ કરી છે, એનું શરીર અને એના કપડા ગંદકીથી ખરડાયેલા છે. તો એ અસ્પૃશ્ય નહોતો, એ ગુરુજીને એટલા માટે વંદન દૂરથી કરતો હતો કે ગુરુજી અને બીજા શિષ્યો તો નાઈ ધોઈને સરસ ફ્રેશ થઈને હવે ભણવા માટે જઈ રહ્યા છે, પોતે તો હવે નાવા ધોવા જશે અને પછી પાછળ આવીને ગુરુજીને વ્યાખ્યાનમાં જોડાશે. તો આવી સુંદર ગુરુકુલ પરંપરા હતી. નવા નવા ગુરુકુલો પણ અત્યારે આપણે ત્યાં આવી રહ્યા છે, જેણે આધુનિકતા અને પ્રાચીનતા એ બંનેનો સમન્વય કરીને આપણા વિદ્યાર્થીઓની સંસ્કારિતાને અખંડિત રાખવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. મિત્રો, માતૃભાષાની મીઠાશની વાત કરીએ, મહેકની વાત કરીએ, તો ખારા નમકને પણ આપણે મીઠું કહીએ છીએ. આપણી ભાષામાં છે હળાહળ ખારું, પણ જેને આપણે મીઠું કહીએ છીએ એ આપણી માતૃભાષાની તાકાત છે. આપણી માતૃભાષા એટલા રમણીય સ્વરો અને વ્યંજનોની છે. તમે અંગ્રેજી સાંભળો તો અંગ્રેજીમાં સ સ સ ઝ ઝ ઝ એવું જ થાય, કારણ કે અંગ્રેજ જે ભાષા છે જે પ્રદેશની છે એ પ્રદેશમાં ઠંડી ખૂબ પડે છે અને ઠંડી પડવાને કારણે સ સ સ ઝ ઝ જ થાય. આપણી ગુજરાતીમાં એવા વ્યંજનો, એવા શબ્દો, એવા વ્યંજનોથી શરૂ થતા શબ્દો ઓછા છે. આપણી માતૃભાષામાં બહુ બેલેન્સ છે. મારે થોડી ઉચ્ચારણ પ્રક્રિયા પણ આપણને સમજાવી છે, કારણ કે માતૃભાષા ભણી રહ્યા છીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસનળીમાંથી શ્વાસ આપણા ફેફસામાં જાય છે, ફેફસા ફૂલે છે, ફેફસા ફૂલે છે એટલે ફેફસાની નીચે રહેલું ઉદરપટલ સંકોચાય છે. બીજી જ ક્ષણે ઉદરપટલ ફૂલે છે, ફેફસા સંકોચાય છે અને હવા બહાર આવે છે. હવા બહાર આવવાના બે રસ્તા છે, મુખપથ અને નાસિકા. મુખમાંથી હવા બહાર આવે છે, કેટલીક હવા નાકમાંથી પણ બહાર આવે છે. મુખમાંથી જે હવા બહાર આવે છે જેને આપણે ક્યાંય રોકતા નથી એ સ્વરો છે. કબીરા જબ હમ પેદા હુએ હમ હસે જગરોઈ એસી કરની કર ચલો હમ હસે જગરોઈ. તો જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણે ઊ આ ઈ ઊ એટલું જ બોલ્યા છીએ. આપણે સ્વરોથી જ આપણું ઉચ્ચારણ શરૂ કર્યું છે, કારણ કે હજી આપણને દાંત નથી આવ્યા, હજી આપણને જીભ હલાવવાની ખબર નથી. માત્ર પૃથ્વી પર માના નાળથી આપણે જુદા પડ્યા, આ અસ્તિત્વ આપણું શરૂ થયું. માનવ અસ્તિત્વ તરીકે આપણું જીવન શરૂ થયું અને જીવનમાં પહેલો આપણો ઉચ્ચાર એ સ્વરો છે. અ ઉ, એમાં મ ઉમેરાય તો ઓમ ધ્વનિ બને. પછી જ્યારે બાળક 4-5 મહિનાનું થાય ત્યારે તમને ઓબ્ઝર્વ કરતું હોય છે અને બાળક શું જોતું હોય છે, તો એ બાળક આપણા હોઠ જોતું હોય છે. બાળકને લિપ્સ મૂવમેન્ટ આપણી બહુ ગમે છે, આપણા હોઠનું હલનચલન ખૂબ ગમે છે, એટલે બાળક પછી એ પ્રમાણે હોઠ હલાવીને બોલવાની કોશિશ કરે. તો આપણે ત્યાં 5 વ્યંજનો એવા છે કે જે ઓષ્ટ્ય છે, જેમાં નીચલો હોઠ ઉપલા હોઠ સુધી આવે છે અને એ વ્યંજનોનું આપણે ઉચ્ચારણ કરીએ છીએ. અને એ વ્યંજન છે પ હ બ ભ અને મ. અ આ એ સ્વર પછી આપણે સૌથી પહેલા આ જ વ્યંજન બોલીએ. પ પ પ બોલે એટલે પપ્પા ખુશ થાય, બ બ બ બોલે એટલે બા ખુશ થાય, મ મ મ બોલે એટલે મમ્મી ખુશ થાય,
द द द बोले એટલે દાદા ખુશ થાય, બાળક આ પ ફ બ ભ મ સિવાય એકોઈ અક્ષર બોલી ન શકે કારણ કે એને હોઠ જ આવ્યા છે. ઓષ્ઠી વ્યંજન પછી દંત્ય છે, મૂર્ધન્ય છે, તાલવ્ય છે, એ બધા આપણે શીખીએ છીએ. ક ખ ગ ઘ લખાય છે પહેલા, પણ સૌથી છેલ્લે આપણને આવે કારણ કે એમાં ગળાથી જીવના મૂળથી ઉચ્ચારણ કરવાનું. ક ખ ગ ઘ ચ છ જ ઝ એમાં જીભને તાળવાને અડાડવાની છે, ટ ઠ ડ ઢ એમાં જીભને પેઢાને અડાડવાની છે, ત થ દ ધ એમાં જીભને બે દાંતની વચ્ચે રાખીને ત થ દ ધ એ દાંત આવ્યા પછી જ બાળક ઉચ્ચારી શકવાનું છે. પણ આ સરસ વ્યંજનો, સ્પર્શ વ્યંજનો અને આ બધા સ્વરો મળીને આપણી ગુજરાતી ભાષાની જે સમૃદ્ધિ છે એ અપાર છે. તો આ ભાષાનું જે આ સાયન્સ છે એ થોડું આપણે સમજ્યા. એક સરસ પંક્તિ અહીંયા યાદ આવે છે કે અંગ્રેજીની અત્યારે ભરમાર છે. આપણે અંગ્રેજી ભાષાનો વિરોધ નથી કરતા, અંગ્રેજી યત્નો વિરોધ કરીએ છીએ. અંગ્રેજી વગર નથી ચાલવા. આપણો ગામડાનો અભણ માણસ બસ બોલે છે, મોટર બોલે છે, લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, મારા ભાવી સાસરીએ લીલા લેર છે, મોટર શબ્દ પણ અંગ્રેજી છે. તમે ટિકિટ શબ્દ બોલો છો, હજી આપણે સ્કૂલ અને કોલેજ જ બોલીએ છીએ, હજી આપણે સર અને મેમ જ બોલીએ છીએ, હજી સાહેબ અને બેનશ્રી એવું બોલવા બોલતા આપણે ઝડપથી ટેવાયા નથી, હજુ સર અને મેમ જ થઈ જાય છે. તો આ અંગ્રેજોનું આધિપત્ય છે આપણા ઉપર રહેલું. છેલ્લી જે કોઈ વિજેતા પ્રજા આપણા ઉપર હોય, છેલ્લા 150 વર્ષ અંગ્રેજોએ આપણા ઉપર શાસન કર્યું એટલે એ ભાષાની અસરમાંથી આપણે મુક્ત ન જ થઈ શકીએ, એ નેચરલ છે. પણ માતૃભાષા સરસ જેની હશે એને બધી ભાષા સરસ આવડશે. એટલે હું આજે મનોમન મારા પ્રાથમિક થી લઈને કોલેજ સુધીના શિક્ષકોને વંદન કરું છું કે જેમની પાસે હું પ્રાથમિકમાં ગુજરાતી ભણ્યો, જેમની પાસે હું માધ્યમિકમાં ભણ્યો, જેમની પાસે હું કોલેજમાં ગુજરાતી ભણ્યો, એમણે મારામાં જો આ ન રેડ્યું હોત તો આજે હું તમારી સામે આ બોલતો ન હોત. તો શિક્ષકોનું આપણા ઉપર બહુ મોટું યોગદાન છે. ભાષા શિક્ષકની જવાબદારી પણ વધી જાય છે. હું શિક્ષકોને હંમેશા કહેતો હોઉં છું કે શિક્ષક કાચો ન ચાલે, સરપંચ અભણ હોય તો ચાલે, દેશના મુખ્યમંત્રી બહુ ભણેલા નહીં હોય કોઈ નુકસાન નહીં જાય, વડાપ્રધાનને બહુ નહીં આવડતું હોય દેશને મોટું નુકસાન નહીં જાય, પણ આપણે શિક્ષકોને, માતૃભાષા શિક્ષકોને વધારે સજ્જ થવું પડે. બાળક આપણી નકલ કરે છે. હું આટલો મોટો પ્રાધ્યાપક છું, મારું બાળક મારું ન માને, એને એના ટીચરે કહ્યું એ સાચું છે કે ના, મારા સરે તો મને આમ ભણાવ્યું છે, મારી મેમે તો મને આમ ભણાવ્યું છે. પછી મેં કહ્યું તારી મેમનો નંબર આપ ને તારા મેમને મારી સાથે વાત કરાવ. પછી હું એને કહું કે તમારી આ ભૂલ છે બેન, ભાષામાં આ રીતે હોય, સાચું આ છે. તો એ બેન સ્વીકારે અને એ પછી મારા દીકરાને કે દીકરીને કહે ત્યારે મારો દીકરો કે દીકરી એ ગ્રહણ કરે, કારણ કે એને તો આપણને માતા પિતા તરીકે જ જોયા હોય. એટલે બાળકોને ઘડવાની જવાબદારી આપણી શિક્ષકોની બહુ વધી જાય છે. અને માતૃભાષાનું ગૌરવ આપણે વધારવું છે, માતૃભાષાને આપણી ત્વચાના અસ્તિત્વ સાથે જોડવી છે. પરભાષા છે, આપણા વસ્ત્રો છે, વસ્ત્રો બદલી શકાય, ત્વચા ન બદલે. જે ભાષામાં સપનું આવે એ ભાષા ગુજરાતી છે. તો આ ભાષામાં આપણા તમામ વિચારો ને આપણે બહુ મુક્ત રીતે વ્યક્ત કરી શકીએ છીએ. ભાષાના કાર્યોમાં અમે ભણાવતા હોઈએ છીએ અમારા ટીવાયના વિદ્યાર્થીઓને, ચાવડા સાહેબ જાણે છે કે ભાષાના શબ્દો છે ને એ તો પાંગળું માધ્યમ છે. હું વિદ્યાર્થીને ત્યારે દ્રષ્ટાંત આપતો હોઉં છું કે તમે 5માંથી 10માં સુધી જે મિત્ર સાથે ભણ્યા છો, પછી તમે 11માંથી એ મિત્ર સાથે છૂટા પડ્યા, તમે કોલેજ કરી, પીજી કર્યું, 10-12 વર્ષ પછી તમને એ મિત્ર મળે, તમે ભેટી પડો, એકબીજાને ઉંચકી લો અને ત્યારે તમે એક જ વાક્ય બોલો છો કે આજે તું આવ્યો ને મને જે મજા આવી એ વર્ણવવા મારી પાસે શબ્દો નથી. તો શબ્દોનું માધ્યમ તો પાંગળું છે, પણ એ શબ્દોને કેવી રીતે મૂકવા એ ભાષકની એટલે કે વક્તાની વિવક્ષા ઉપર આધાર રાખે છે. મારે મારી વાત કરવી છે એની પાસે, એની માટે મારી પાસે જે વાક્યો છે એ વાક્યોને મારે તમારા સુધી કેવી રીતે પહોંચાડવું, એમાં મારે આરોહ અવરોહ કયા શબ્દમાં કેટલું અટકવાનું, કયા શબ્દને કેટલો ઊંચો બોલવાનો, કયા શબ્દને કેટલો નીચે બોલવાનો, એ ભાવ સાથે જ્યારે હું આ વાત કરું છું ત્યારે મારી વાત આપ સૌના હૃદય સુધી સરસ રીતે પહોંચે છે.
तो ભાષાનું માધ્યમ વિચારોની આપલે કરવાનું છે. મારે તમારામાં જે સંક્રાંત કરવું છે, મારે માતૃભાષાની ગરિમા તમારા સુધી પહોંચાડવી છે, તો એ માતૃભાષાનું જે મારા અસ્તિત્વ સાથે જોડાણ છે, એ જોડાણને હું આપ સૌ સામે અભિવ્યક્ત કરવાની કોશિશ કરતો હોઉં છું. તો આ માતૃભાષા એ આપણે માના દૂધ સાથે મેળવીએ છીએ. પિતૃભાષા નથી પૂછાતી. કોઈના મમ્મી ગુજરાતી હોય ને કોઈના પપ્પા બંગાળી પણ હોઈ શકે, મદ્રાસી પણ હોઈ શકે, મરાઠી પણ હોઈ શકે. બાળકને માની જ ભાષા આવડવાની છે, બાપની ભાષા નથી આવડવાની. કારણ કે માના ધાવણથી આ ભાષા આપણને મળે છે. અભિમન્યુએ આપણને સાબિત કરીને બતાવ્યું કે માના ગર્ભથી આપણે શીખીએ છીએ. 3-4 મહિનાનો ગર્ભ હોય ત્યારથી તમારી હાર્ટબીટ, તમારા હૃદયના ધડકારા શરૂ થઈ જાય છે, તો ત્યારથી આપણું શિક્ષણ શરૂ થાય છે. અને માતૃભાષામાં શિક્ષણ દુનિયાના 90% દેશોમાં અપાય છે. આપણે ત્યાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોની ભરમાર છે, અને આપણા વાલીઓને મનમાં એવું છે કે જે સ્કૂલ વધારે ફી લે એ સ્કૂલ સારી. એ તો આટલી બધી ફી લે છે, 2-2 લાખ રૂપિયા, 2-2 લાખ રૂપિયા કેજીની ફી છે. નાના નાના ટેટાઓ 3-3, 4-4 વર્ષના આપણને દયા આવે એવા બાળકોને આપણે સ્કૂલમાં મોકલી દઈએ છીએ. નવી શિક્ષણ નીતિમાં થોડો ફેરફાર થયો છે અને જેનો ટૂંક સમયમાં હવે અમલ થવાનો છે, જૂન 22 થી. તો એ શિક્ષણ નીતિમાં જે સ્ટેજીસ છે બાળકોના અભ્યાસના, એમાં મા બાપે બહુ હરખુડા થઈ જવાની જરૂર નથી. બાળકને બહુ વહેલું સ્કૂલે નથી મોકલવા. બાળક જેટલું મા બાપ પાસેથી શીખે છે એટલું કોઈ પાસેથી નથી શીખતું. શિક્ષકોનો રોલ તો પછી આવે છે. આપણને શ્રવણ કૌશલ અને વાક કૌશલ, આપણને સાંભળવાનું અને આપણને બોલવાનું જન્મથી મળે છે. લેખન કૌશલ અને વાંચન કૌશલ આપણે શાળામાં જઈને શીખવાના છે. આ બીએડમાં, પીટીસીમાં આપણે ભણતા હોઈએ છીએ. તો જે શ્રવણ જન્મજાત આપણને મળ્યું છે, જે કૌશલ આપણને જન્મજાત મળ્યું છે, એ કૌશલ આપણા વ્યક્તિત્વનો એક ભાગ છે. અને વાણી છે એ સરસ્વતીનું વરદાન છે. આપણે સરસ્વતીના મંદિરમાં શાળામાં જઈએ છીએ, સરસ્વતીનું મંદિર છે. જેનું હૃદય કોણ છે? તો જેનું હૃદય ગ્રંથાલય છે. આપણે આપણી માતૃભાષામાં લખાયેલા ઘણા બધા પુસ્તકો ન વાંચ્યા હોય તો વાંચવા જોઈએ. ગુજરાતી સાહિત્યનો ગાંધી યુગ, જેમાં કનૈયાલાલ મુનશી છે, ઝવેરચંદ મેઘાણી છે, પન્નાલાલ પટેલ છે, ઉમાશંકર જોશી છે, રમણલાલ વસંતલાલ દેસાઈ છે, ઈશ્વર પેટલીકર છે, તો આવા સર્જકોની કોઈ પણ કૃતિ તમે લઈને ખોલશો, એમાં જે ભાષામાં વાતો થઈ છે, તો એ વાતો આપણા હૃદય સુધી બહુ સરસ રીતે પહોંચશે. તમને આધુનિક સાહિત્ય કેમ બહુ નથી ગમતું? તો આધુનિક સાહિત્યના શબ્દો પ્રમાણમાં ગાંધી યુગની જે વિભાવના હતી એના કરતા આપણને ઊંચા પડે છે. એવરેજ વાચકને એમાં બહુ રસ નથી પડતો, એ વાચક સર્જક સાથે જોડાઈ નથી શકતો. જ્યારે ગાંધી યુગના સર્જકો તમે વાંચો, મધ્યકાળના સર્જકોને તમે ભણો, પ્રેમાનંદ છે, નરસિંહ છે, બીરા છે, ભાલણ છે, આ બધા કવિઓએ પોતાની વાણીને લોકોની સાથે રહીને અભિવ્યક્ત કરી છે. નરસિંહ મહેતાએ તો 1.25 લાખ કીર્તનો લખવાનો નિયમ લીધો. 1.25 લાખ લખ્યા હશે કે કેમ, મળે છે તો 600-700 જ પદો, પણ એને ચોક્કસ લખ્યા હશે. ત્યારની વ્યવસ્થા નહોતી કે આપણે એને સાચવી શકીએ. જેટલા સચવાયા છે આપણી ભાષામાં એ અદભુત છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. આ નરસિંહ મહેતા કોઈ યુનિવર્સિટીમાં નથી ભણે, છતાં જેનું નામ યુનિવર્સિટી સાથે જોડાયું છે એની પંક્તિ જુઓ. એને આખી આપણી આધ્યાત્મિક ફિલોસોફીને એક પંક્તિમાં મૂકી. ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મી આપણી ભાવના છે. હું બ્રહ્મ છું તો હું પરબ્રહ્મનો અંશ છું. આપણે આત્મા છીએ તો આપણે પરમાત્મા સુધી પહોંચવાનું છે. આપણે જીવ છીએ, આપણે શિવ સુધી પહોંચવું છે. જીવમાં ને શિવમાં ફરક શું? તો હું વિદ્યાર્થીઓને હંમેશા ગોળનો ઉદાહરણ આપું છું કે આપણે જીવ એટલે ગોળની કાંકરી છીએ, જ્યારે શિવ એ ગોળનો રવો છે. તત્વતઃ કોઈ ફરક નથી.
જીવ શિવ થઈ જ શકે, આત્મા સો પરમાત્મા આપણી સરસ વિભાવના છે, તો આપણે ઈશ્વર સુધી પહોંચી જ શકીએ. આપણે ઈશ્વરનો અંશ છીએ એટલા માટે આપણે અંશી સુધી ચોક્કસ જઈ શકીએ. પણ શિવે જે સહન કર્યું છે, શિવે જે તપ કર્યું છે, એ આપણે કરવાનું છે. શિવ તો અજન્મા છે, જેનો જન્મ નથી એનું મૃત્યુ પણ ન હોય. અને ભગવાન શિવનો તો લિંગ પૂજીએ છીએ આપણે. કહેવાય છે કે ભગવાન શિવના પગ પાતાળમાં છે, મસ્તક આકાશમાં છે. મારે ને તમારે જીવે લિંગ ઢાંકવું પડે, શિવનું લિંગ પૂજાય. તો આ જીવ અને શિવનો ફરક છે. આપણી માતૃભાષા એ પણ આપણને શિવ તત્વ સુધી લઈ જવા માટે બહુ સરસ ભાગ ભજવે. આપણી ભજનવાણી, આપણું અધ્યાત્મ એ એટલું સુંદર છે મિત્રો કે એમાં ઊંડા ઉતરો તો તમને મોતી જ મળે. કારણ કે એ અનુભવીઓની વાણી છે. આપણે ત્યાં ગરીબીની નવલકથા લખાય પણ એ કદાચ 5-સ્ટાર હોટલના ટોપ ફ્લોર ઉપર એસી રૂમમાં બેસીને પણ લખાતી. પણ આ કવિઓએ જે લખ્યું છે તો એને ભોગવ્યું છે, લોકોની સાથે રહ્યા છે અને લખ્યું છે, એટલે એમની અનુભવ વાણી છે અને એટલે એ વાણી આપણને વધારે સ્પર્શે છે. તો દેશ વિદેશમાં જઈને આપણે ભણીએ છીએ. અત્યારે યુક્રેન અને રશિયાની લડાઈની પણ વાતો આપણે અખબારોમાં અને મીડિયામાં જોઈ રહ્યા છીએ. ખૂબ આપણું યુવા ધન વિદેશ અભ્યાસ કરવા જઈ રહ્યું છે. તો એક વિદેશથી ભણીને છોકરો ભારતમાં આવ્યો, ગુજરાતમાં આવ્યો અને બધું અંગ્રેજી જ બોલતો તો એને શું મુશ્કેલી પડી, એના વિશે કવિએ બે પંક્તિ લખી કે દેશ ગયા પરદેશ ગયા શીખી લાવ્યા વાણી. પછી તો બધું અંગ્રેજીમાં જ બોલે ભાઈ, ફોરેન રિટર્ન. હા, દેશ ગયા પરદેશ ગયા શીખી લાવ્યા વાણી, વોટર વોટર કહેતા જીવ ગયો ને પલંગ હેઠે પાણી. દીકરો બીમાર પડ્યો, વોટર વોટર કર્યો, દાદીમાં ઘરમાં હતા પણ વોટર દાદીમાં સમજે તો પાણી આપે ને, અને પાણી હતું પલંગ હેઠે જ, પાણીનો લોટો માએ મૂકી જ રાખ્યો. તમારા દીકરાને પાણીની જરૂર પડે તો અહીંથી બેઠા બેઠા જ કોઈ આપી શકે. પણ આ પરભાષા જે આપણને પોતાના સુધી ન જોડી શકે, એ ભાષા પરભાષા જ છે. જે ભાષા સાથે આપણે પોતાના બની જઈએ, મારીને તમારી વચ્ચે કોઈ પડદો ન રહે. ભાષાનું માધ્યમ મારાથી તમારા સુધી પહોંચવા માટે બિલકુલ પારદર્શક બની જાય. મારે જે કહેવું છે તમે સમજી જાઓ, તમારે જે કહેવું છે હું સમજી જાઉં, તો કેટલી મજા આવે. જો મિત્રો, આ ભાષાની મજા આમાં એક શબ્દના અનેક અર્થ થાય. કવિ સાહેબ પાલનપુરીની રચના, એમાં એક ગઝલનો શેર છે ચાવડા સાહેબ. થયા છે લોક ભેળા સૌ, આ શાની ખુશાલી છે? લોકોનું ટોળું ભેગું થયું છે, કયો પ્રસંગ છે? થયા છે લોક ભેળા સૌ, આ શાની ખુશાલી છે? કોઈનો જાન ચાલ્યો કે કોઈની જાન ચાલી છે? કોઈનો જાન ચાલ્યો ત્યાં કોઈનું મૃત્યુ થયું છે, કોઈની અર્થી ઉઠી રહી છે, કોઈનો જનાજો તૈયાર થઈ રહ્યો છે, અને કોઈની જાન ચાલી છે ત્યાં કોઈની ડોલી ઉઠી છે. તો આ શબ્દ એકનો એક જાન, પણ એની મજા આ છે. બીજું એક વાક્ય કહું છું, એમાં પાણી શબ્દ છે, એના ત્રણ અર્થ. પાણીમાં પાણી નથી તો પાણી કેમ કપાશે? પહેલું પાણી રસ્વ છે, પાણી રસ્વ એટલે પાણી ગ્રહણ, અસ્તમેળા. તો પાણીમાં પાણી નથી, બીજું પાણી એટલે તાકાત, જોર. કાઠિયાવાડમાં તો ગાળ છે, પાણીયાળો હોય તો આવી જા, પાણીયાળીનો હોય તો આવી જા. નાના હતા ત્યારે આપણે આવું કહેતા, બરાબર? તો પાણી એટલે તાકાત, તારામાં તાકાત હોય તો આવ, એકલો તું એકલો આવ તો તને એકલાને પાડી જ દઉં. તો આ બીજું પાણી એટલે તાકાત. જો હાથમાં તાકાત નહીં હોય તો પાણી કેમ કપાશે? તો નદી કે તળાવ કે કેનાલમાં તમારે તરવું છે તો એ પાણી કેમ કપાશે? હવે એક વાક્ય બોલું છું, એમાં ચોપડી શબ્દના, ચોપડી શબ્દ એક જ છે પણ એના ચાર અર્થ છે. જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. પહેલું ચોપડી છે એટલે પુસ્તક. જે પુસ્તકો વાંચે એટલે જે જ્ઞાનથી સમૃદ્ધ થાય એ જીવનમાં દુખી ન થાય.
तो ये चोपड़ी एटले चार पड़ वाली रोटली अथवा पानी आपणे जेने पूरणपोळी कहीए छीए ए અને એ ચોપડીને ખાય, ઘીથી ચોપડીને ખાય, એ દુખી ના હોય, એના ઘરમાં બધું જ હોય, એને ક્યાંય બે છેડા ભેગા કરવા માટે મુશ્કેલી ના હોય. હા, તો જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. તો આ એક જ શબ્દ પણ કેવા સુંદર અર્થ. અમે લોકો ઝેવિયર્સ કોલેજમાં ભણતા હતા ત્યારે મિનિટની મારામારી એવી એક સ્પર્ધા કરતા હતા. 60 સેકન્ડ માટે તમને એક વિષય આપવામાં આવે અને એ વિષય પર તમારે ગુજરાતીમાં જ બોલવાનું, માતૃભાષામાં જ બોલવાનું. એમાં તમે સ્કૂલ શબ્દ બોલો તો ન ચાલે, એમાં તમે કોલેજ શબ્દ બોલો તો ન ચાલે, શાળા મહાશાળા જ બોલવું પડે, એમાં તમે ટીવી બોલો તો ન ચાલે, દૂરદર્શન જ બોલવું પડે, એમાં તમે રેડિયો બોલો તો ન ચાલે, આકાશવાણી જ બોલવું પડે, એમાં તમે ન્યૂઝપેપર બોલો ના ચાલે, અખબાર જ બોલવું પડે. જે શબ્દોનું ગુજરાતી છે, ભદ્રમ ભદ્રી એ ગુજરાતી આપણે નથી કરવાનું. સ્ટેશન એટલે રેલવે સ્ટેશન એટલે અગ્નિરથ, આવક જાવક, વિરામ સ્થાન, એવું આપણે નથી કરવાનું. પણ જે શબ્દોનું ગુજરાતી શક્ય છે અને જે બોલચાલમાં પણ છે, જે લખાણમાં પણ છે, એ શબ્દો ગુજરાતીમાં જ બોલવાના. અને અમારી સાથે એક મિત્રએ એક વાક્યમાં આશ્લેષ શબ્દ 4 વાર વાપર્યો અને 4 વાર અર્થ જુદો હતો. થોડું રોમેન્ટિક વાક્ય છે. આશ્લેષે આશ્લેષાને, આશ્લેષે આશ્લેષાને આશ્લેષામાં, આશ્લેષમાં લીધી. તો આશ્લેષે એટલે આશ્લેષ નામના છોકરાએ, આશ્લેષાને એટલે આશ્લેષા નામની છોકરીને, આશ્લેષામાં એટલે આશ્લેષા નામની હોટલમાં, અને આશ્લેષમાં લીધી એટલે આલિંગન કર્યું, ભેટ્યો. તો આ આપણી ભાષા છે. તમે આ ભાષા દ્વારા ખૂબ સુંદર રીતે તમારા વિચારોને વ્યક્ત કરી શકો. સુંદરમની બહુ સરસ પંક્તિ આપણને યાદ આવે કે કોઈ પ્રિય પાત્ર તમને કહે કે તમે કેમ યાદ, તમે મને કેટલું યાદ કરો છો. હા, તો સુંદરમે 1.5 લીટીનું વાક્ય કહ્યું, પંક્તિ કહી. તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. હું તમને યાદ કરું છું કેવી રીતે, તો કે સહરાના રણની જે તરસ હોય, આફ્રિકાનું મોટામાં મોટું રણ, સહરાનું રણ, એ દોમ દખેલું હોય કેટલા સમયથી, 1 વર્ષથી, 2 વર્ષથી, નહીં યુગોથી. આ ધોમ દખેલા, યુગોથી દીખેલા સહરાના રણની જે તરસ હોય, એમાં આપી આવો, એટલી તરસથી હું તમને યાદ કરું છું. તો આ ઝંખના, આ ભલે 1.5 લીટીનું કાવ્ય છે જેને 4 લીટીનું મુક્તક અમે ગણીએ છીએ અને એની હાઈટ મહાકાવ્ય છે. તમે કદાચ તાજમહલની ઊંચાઈ માપી શકો, તાજમહલની લંબાઈ પહોળાઈ માપી શકો, પણ આ વાક્યમાં સુંદર અમે ઝંખનાનું જે મૂલ્યાંકન કર્યું, એ ઝંખનાને માપી શકો ખરા? સરસ ચંદ્રકાંત શેઠનું જોશી સાહેબ ગીત યાદ આવે, એમાં ભાષાની જે મજા છે આ છે. બેડાને ઝાઝુ અજવાળના બે ગામડાની દીકરીઓ છે, ગામડાનો પ્રસંગ છે, નદી કિનારે સવારે સુરતનો ઉદય થયો છે. એક દીકરી બહુ રૂપાળી છે, એક દીકરી થોડી સાધારણ છે. બે બહેનપણીઓ સવારે બેડું લઈને પાણી ભરવા ગઈ છે અને જે બહુ રૂપાળી દીકરી છે એ બેડું વીછળી રહી છે ત્યારે ઓછી રૂપાળી દીકરી છે અને કહે છે કે બેડાને જાજુ અજવાળના જોનારો જોશે અલી કંચનની કાયા. જો આ બેનપણી બેનપણીને કહે છે, અહીંયા કોઈ નાયક નાયિકાને કહેતો હોત તો એમાં જુદો ભાવ આપણે જોઈ શકીએ, પણ અહીંયા તો બેનપણી જ કહે છે એની કે જોનારો જોશે અલી કંચનની કાયા, તું છો જ એટલી રૂપાળી, તારા બેડા સામું થોડું કોઈ જોવાનું છે. જોનારો જોશે અલી કંચનની કાયાને પિત્તળમાં જીવ તું લગાડના બેડાને જાજુ અજવાળ. સરસ બે બંધ છે કાવ્યના. નાયિકાના હોઠના ખૂણાનું સ્મિત કેવું છે, તો કે લજ્જાળા લાલ લાલ ગેરુ એ ઝળકતું હોઠોના ખૂણાનું સ્મિત. આ નાયિકાના હોઠના ખૂણાનું સ્મિત એ ગેરુને પણ ઝાખું પાડી દે. કોઈ લિપસ્ટિક લાલી આ દીકરીએ કરી નથી. તો આ સુંદરતા છે. અને કવિએ પ્રેમની વ્યાખ્યા કરી ચંદ્રકાંત શેઠ, કે નજરુ ટકરાય તોય કંપીશી ઉઠતી રોમ રોમ રણકંતી પ્રીત. પ્રેમ શું છે? તમે જે પ્રિય પાત્રની સામે જુઓ અને તમારે રૂવાડે રૂવાડે ઝણકાર થઈ જાય, એ તમારું પ્રિય પાત્ર. તો નજરુ ટકરાય તોય કંપીશી ઉઠતી રોમ રોમ રણકંતી પ્રીત. અને હવેની પંક્તિ, તારી બે આંખોમાં ઝૂકે પ્રભાત. તું જે બેડું વીછળી રહી છે, સામેથી સૂર્યનો ઉદય થયો છે, એ સૂર્યનો પડછાયો તારા બેડામાં પડે છે. શેડ,
અને એ શેડ તારી આંખમાં દેખાય છે, તું બેડું વિછળે છે ત્યારે, તો તારી બે આંખોમાં ઝૂકે પ્રભાત, હવે બેડામાં સૂરજ બતાડના, બેડાને જાજુ અજવાળના. અને હવે આ નાયિકાના રૂપ નહીં, બીજા અંતરામાં શેઠ સાહેબ જે વાત કરે છે એ સુંદરમને પણ આંટી મારે એવી. પલકારે પલકારે છલકાતું જાય રૂપ, વાયરો એમાં ભીંજાય. તું કેટલી રૂપાળી છે, તો કે તને પલકારો મારીને જોઈએ તારું રૂપ વધી ગયું, તને પલકારો મારીને જોઈએ તારું રૂપ વધી ગયું. તો પલકારે પલકારે છલકાતું જાય રૂપ, વાયરોય એમાં ભીંજાય, તું પગલું માંડે ને આસપાસ લાખ લાખ રંગ ધનુ રમતા રે થાય, તારા એક પગની પાની આગળ લાખો મેઘ ધનુષ્ય ઝાંખા પડે એવી પાનીની લાલી છે. તો હોઠના ખૂણાની વાત કરી અને કવિ સીધા પાની પગની પાની આવે અને કવિ અંતે કહે છે કે પીનારો પીશે અલી હૈયાના નીરને, પીનારો પીશે અલી હૈયાના નીરને, બેડાનો ભાર તું ઉપાડના, બેડાને જાજુ અજવાળના. તારે બેડા એવું અજવાળવાની જરૂર જ નથી. તો મિત્રો, જે ભાષાની કવિતામાં આટલી મધુરતા હોય, જે ભાષાની કવિતામાં શૃંગારનું આટલું સંયમ સાથે ગાન, એ ભાષા કેટલી મહાન છે. તો એ ભાષાની વંદના માટે આપણે ભેગા થયા છીએ. માતૃભાષાને કઈ અઠવાડિયા માટે જ ઉજવવાની વાત નથી, આ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલી ભાષા છે. એ ભાષામાં આપણે આપણી જાતને જેટલી અભિવ્યક્ત કરી શકશું એટલી બીજી ભાષામાં નહીં જ કરી શકીએ. તો આ ભાષાને આપણે સરસ્વતીનું વરદાન સમજવાનું છે અને આ ભાષા દ્વારા આપણા હૃદયમાં રહેલા સ્થાયી ભાવને આપણે સામેની વ્યક્તિ સુધી પહોંચાડીને આપણા વ્યક્તિત્વને નિખારવાનું છે. શિક્ષણની એક મનોવિજ્ઞાનમાં વ્યાખ્યા છે જોશી સાહેબ, શિક્ષણ એટલે પૂર્વ અનુભવને પરિણામે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. તમે ભણો અને તમારું વર્તન ન બદલાય તો તમારું ભણતર નકામ. વર્તનમાં પરિવર્તન લાવે એ શિક્ષણ, અને આ શિક્ષણ મેળવીએ છીએ માતૃભાષામાં. આપણને ગણિતના શિક્ષક ગણિત પણ ગુજરાતીમાં જ ભણાવે છે, આપણને વિજ્ઞાનના શિક્ષક વિજ્ઞાન પણ ગુજરાતીમાં જ ભણાવે છે. તો ભાષાની જ વાત થઈ, એ ગણિત ભણાવે છે એ સબ્જેક્ટ છે, પણ એનું માધ્યમ તો ભાષા છે. એટલે દરેક શિક્ષક, હું તો ક્યાંય પણ ઉચ્ચાર દોષ સાથે કોઈ શિક્ષક વાત કરતા હોય તો મને અંદરથી બહુ કઠે કે ભાઈનો રોંગ નંબર લાગી ગયો છે, ખોટા પોસ્ટ પર આવી ગયા છે. હું તો ઘણાને પછી મેસેજ કરું છું હવે કે ભાઈ સ શ તમે સ્પષ્ટ નથી બોલતા, તમે જરા શીખો. તમારી આજુબાજુ કોઈ પણ તમને જેનું ઉચ્ચારણ સરસ લાગતું હોય એવા મિત્રને કહો કે મારા શબ્દોના ઉચ્ચારણમાં ક્યાં ભૂલ પડે છે. હું તમને કેટલાક શબ્દો આપું મિત્રો, જેને સ શની તકલીફ હોય ને, સંદેશ, તો પેલા સગડીનો સ છે, પછી શકોરાનો સ છે. અમારી પેઢીનું એક ગીત છે, હું ગાઈશ જ, તમને વધારે મોજ આવશે. હો ટોપે સચાઈ રહેતી હૈ, જહાં દિલ મે સફાઈ રહેતી હૈ, હમ ઉસ દેશ કે વાસી હૈ, હમ ઉસ દેશ કે વાસી હૈ, જિસ દેશ મે ગંગા બહેતી હૈ, હમ ઉસ સગડીનો સ, દેશ શકોરાનો સ, વળી પાછા વાસી સગડીનો સ. તો સ શ વારંવાર આવે છે એટલે મેં આ ગીત પસંદ કર્યું છે. થોડું નવું ગીત, દિલ હે છોટા સા છોટી સી આશા, મસ્તી ભરે મન કી ભોલી સી આશા, ચાંદ તારો કો છૂને કી આશા, આસમાનો મે ઉડને કી આશા, દિલ હે છોટા સા. તો છોટા સા ત્યાં સગડીનો સ, આશા ત્યાં શકોરાનો સ. આવા શબ્દો જેવા ગીતમાં વધારે આવતા હોય એવા ગીતની પ્રેક્ટિસ કરો. ગીતના ગાયકોના ઉચ્ચારણો બહુ સારા હોય છે, એ ઉચ્ચાર દોષ હોય તો બહુ સારા ગાયક પણ ના થઈ શકે. એટલે સરસ્વતીનું આ વરદાન છે, અને સરસ્વતી રીજી મિત્રો તો લક્ષ્મી પાણી ભરવાની છે. આપણી ઉપાસના થોડી ગલત છે ચાવડા સાહેબ, આપણે લક્ષ્મીની ઉપાસના કરીએ છીએ. લક્ષ્મી તો કોઈના પત્ની છે, ભગવાન વિષ્ણુના પત્ની છે. તમે કોઈના પત્નીની ઈચ્છા કરો તો એના પતિ તમારા ઉપર પ્રેમ કરે કે ગુસ્સો કરે? નેચરલ ગુસ્સો કરે.
तो लक्ष्मी पाछळ दौड़वा करता आपणे सरस्वती ने रीझवा जोईए। अने सरस्वती जो एक वार रीझी, अने सरस्वती मातृभाषा द्वारा ज रीझे, तमारी भाषा ने तमे पचावी हशे तो लोको कहेशे के शुं सरस्वती नो एना पर वरदान छे। सरस्वती रीझी तो लक्ष्मी पाणी भरवानी छे। तमने अत्यारे कथाकारो नो युग चाले छे, पूज्य मोरारी बापू, पूज्य भाई श्री रमेश भाई, कनकेश्वरी मां, अमारा माधवप्रिय दासजी स्वामी, ज्यां ज्यां कथाकारो पूज्य गिरी बापू आपणा, એનું શેડ્યુલ જોજો, કેટલા દિવસ, બે ત્રણ દિવસના વિરામ પછી તરત કથા એમની ક્યાંક ને ક્યાંક શરૂ થાય છે, અને બે ત્રણ દિવસ તો ડિસ્ટન્સને કારણે એમને જોઈએ છે, તો પેરેલલ કથાઓ ચાલતી હોય, કથાકારોનો યુગ છે। માતૃભાષામાં મોરારી બાપુને આપણે સાંભળીએ તો કેટલો આનંદ આવે છે, બાપુને હિન્દીમાં સાંભળો, બાપુનું હિન્દી એટલે સારું છે કે બાપુનું ગુજરાતી સારું છે, એટલે તમારી માતૃભાષા સારી હશે તો તમને હિન્દી પણ સરસ આવડશે, તમને સંસ્કૃત પણ સરસ આવડશે, અને તમને અંગ્રેજી પણ સરસ આવડશે। હું ઝેવિયર્સમાં ભણ્યો છું એટલે મારું અંગ્રેજી પણ સારું છે, અને ઝેવિયર્સમાં અંગ્રેજી મુખ્ય વિષય હોવા છતાં મેં ગુજરાતી મુખ્ય વિષય રાખ્યો। ત્યારે ઘણા બધા કહેતા હતા કે ગુજરાતી તો છોકરીઓ રાખે, તું શું કરીશ ગુજરાતી, અને આજે હું જે છું એ તમારી સામે છું। તો આ માતૃભાષા તમને એક અલગ ઓળખ આપે છે, અને એ માતૃભાષાને સરસ રીતે મઠારવા માટે તમારા આદર્શ વક્તાઓને સાંભળતા, તમારા જે રોલ મોડેલ હોય એને સાંભળો, એ વાત કેવી રીતે મૂકે છે, અને એ જ વાત મારે કરવાની છે તો એ વાત હું કેવી રીતે મૂકીશ। આપણી ભાષામાં આરો અવરોની વાત જે ચાવડા સાહેબ કરતા, હું તમને એનું એક ઉદાહરણ, વાક્ય છે તમે મને પેન્સિલ આપી હતી। આ વાક્યને હું જુદી જુદી ત્રણ રીતે બોલું છું, કયા શબ્દો ઉપર ભાર મૂકું છું અને એનો અર્થ શું થાય છે। લખવામાં તો તમે મને પેન્સિલ આપી હતી, પૂર્ણ વિરામ કરો એટલે સાદું વાક્ય થયું, પાછળ પ્રશ્નાર્થ કરો તો તમે મને પેન્સિલ આપી હતી, એટલો જ અર્થ થાય, બે જ અર્થ નીકળ્યા મને લખાણમાં। પણ આ વાક્ય જયારે હું બોલું ત્યારે હું ક્યાં અટકું છું, કયા શબ્દ પર ભાર મૂકું છું અને એનો શું અર્થ બદલાય છે, અને એ આપણી માતૃભાષાની તાકાત છે। તમે મને પેન્સિલ આપી હતી કે બીજા કોઈને, એટલે હું જાણે તમે મને પેન્સિલ આપી હતી એ વાત જ ઉડાડવા માંગુ છું, તમે મને પેન્સિલ આપી હતી કે બીજું કઈ, બરાબર, ત્યાં હું પેન્સિલ ઉપર ભાર મૂકું છું, તમે મને પેન્સિલ આપી હતી કે નહોતી આપી, મને તો કઈ યાદ જ નથી કારણ કે મારાથી ક્યાંક મુકાઈ ગઈ છે। આ ભાષા છે, હવે આ જે ગુજરાતીમાં અને આપણી માતૃભાષામાં આપણે સમજાવી શકીએ કે બોલી શકીએ એ બીજી ભાષામાં આપણને કઠે છે, આપણે એટલા મુખર ના જ થઈ શકીએ। તો વિશ્વભરના દેશોમાં, જાપાનમાં જાપાનીઝ જ બોલાય છે, ઇન્ડોનેશિયામાં એ લોકો એમની જ ભાષા બોલે છે, ચાઇના આપણું પડોશી ચાઇનીઝ જ બોલે છે, અંગ્રેજી તમે બોલો તો એ લોકો નથી સમજતા, પછી ઈશારાથી કે સંકેતથી સમજે એ વાત જુદી છે। તો મોટા ભાગના દેશોમાં એ દેશની ભાષા બોલાય છે। આપણું ગુજરાત, આપણે ગુજરાતીઓ સાહસિક છીએ એટલે વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યા, એટલે ખબરદાર સાહેબે લખવું પડ્યું, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। ક્યારે? તો કે એ ગુજરાતીને તમે બરાબર પચાવી હશે, અને ગુજરાતી દ્વારા તમે તમારા વિચારોને સામેના વ્યક્તિ સુધી બરાબર પહોંચાડશો, તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી ત્યાં ત્યાં ગુર્જરની મોલાત। તો જ્યાં જ્યાં ગુજરાતી બોલાય ત્યાં આપણી આ ગુજરાતીની મોલાત પ્રગટ થાય, એવી સરસ મજાની આપણી ભાષા છે। આપણી બીજી એક જાણીતી કવિતા રાહી ઓધારિયાની ગઝલ છે, જેમાં શબ્દ વિશેની વાત કરી છે, ભાષા શબ્દોથી વ્યક્ત થાય છે, તો શબ્દમાં શું છે? તો રાહી ઉધારિયા સાહેબ કહે છે કે શબ્દ ક્યાં મારો કે તમારો છે, શબ્દ હર કોઈનો દુલારો છે, દુલારો એટલે પ્રિય, શબ્દ ક્યાં મારો કે તમારો છે, શબ્દ હર કોઈનો દુલારો છે। શબ્દમાં શું છે? ભાવ છે, અર્થ છે, અલંકારો, શબ્દનો કેટલો ઠઠારો છે, તો શબ્દમાં ભાવ છે, અર્થ છે અને અલંકારો પણ છે,
કેટલા પ્રકારના શબ્દો છે એ પણ રાહી સાહેબ કહે છે. બુઠ્ઠા, અણિયાળા, રેશમી, બોદા. બુઠ્ઠા, અણિયાળા, રેશમી, બોદા શબ્દના કેટલા પ્રકારો છે, અને જો સેજ અડકો તો ચટપટી ઉઠશે. જો સેજ અડકો, લજામણીનો છોડ આપણને યાદ આવે, હા, સેજ અડો અને પાંદડા સંકોચાઈ જાય. જો સેજ અડકો તો ચટપટી ઉઠશે, શબ્દ સંવેદનાનો ભારો છે. શબ્દ સાથે આટલું બધું જોડાયેલું છે, અને એ શબ્દોને જ્યારે આપણે પ્રગટ કરતા હોઈએ ત્યારે એ શબ્દોની ગરિમા બરાબર સચવાય, એ પ્રકારે આપણી વાત આપણી માતૃભાષા દ્વારા રજૂ થાય ત્યારે એની અસરકારકતા બરાબર સાબિત થાય. તો આજે આ 45-50 મિનિટ તમારી સાથે માતૃભાષાની મહેકને કેન્દ્રમાં રાખીને આ વાત કરવાની તક મળી. આપણી ભાષાને અંગ્રેજી પણ કેટલું ફાવે છે એ પણ 5 મિનિટમાં હું તમને કહું. આપણે અંગ્રેજીમાં ડિગ્રી ભણતા હતા ચાવડાસાહેબ, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. એના ઉદાહરણ હતા ગુડ, બેટર અને બેસ્ટ, સારું, વધારે સારું અને શ્રેષ્ઠ. પણ આપણું ગુજરાતી ક્યાં પહોંચે છે? તો અંગ્રેજીમાં પછી બેસ્ટ ઓફ બેસ્ટ કહેવું પડે, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ કહેવું પડે આપણે. પણ આપણું ગુજરાતી કહે છે શ્રેષ્ઠતર, શ્રેષ્ઠતમ. હા, ત્યાં સુધી આપણી ડિગ્રી છે. તો એટલી આપણી આ ભાષાની ગરિમા છે. અંગ્રેજી આપણી ભાષાને મેઘાણી સાહેબે જે ગીત આપ્યું આપણને, કોઈનો લાડકવાય, સમબડીઝ ડાર્લિંગ. હવે આપણે તો ડાર્લિંગ એટલે આપણને પેલી લવર લવરી જ દેખાય, પણ અહીંયા ડાર્લિંગનો અર્થ મેઘાણી ભાઈએ કર્યો લાડકવાયો, કોઈનો લાડકવાય, સમબડીઝ ડાર્લિંગ. રણ મેદાનમાં અનેક યોદ્ધા પડ્યા, રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે. મેઘાણી સાહેબે આ ગીતનો જે અનુવાદ કર્યો એને અનુસર્જન કહેવાય છે, કે મૂળ ગીતના જે ભાવ છે એ ગીતના ભાવ કરતા પણ મેઘાણી સાહેબ વધારે પ્રગટ કરી શક્યા છે. તો એ તાકાત મેઘાણી સાહેબની તો છે જ, પણ આપણી માતૃભાષાની પણ છે, કે જે ભાષામાં આપણે અંગ્રેજીનું ગીત મૂક્યું અને એ ગીત કેટલું અમર બન્યું, આપણને એમ જ લાગે આપણી ભાષાનું જ છે. મેઘાણી સાહેબે અનુવાદ જ કર્યો છે, પણ અનુવાદ અનુસર્જન સુધી ગયું. હા, યુદ્ધ મેદાનમાં લોહીથી ખડબડતી ટપકતી જોડીઓ લઈને નર્સ, નર્સનું એને ગુજરાતી કર્યું સમર સેવિકા. સમરાંગણ યુદ્ધ મેદાન, રક્ત બ્લડનું ગુજરાતી કર્યું શોણિત, શોણિત ભીના. હા, તો આ બધા શબ્દોનું કેવું સરસ ગુજરાતી મળ્યું. અને રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા, કોમલ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગા. તો જે યોદ્ધાઓ ઘવાયા છે, મૃત્યુ પામ્યા છે, રાત્રે સાંજ પડવાની થાય એટલે સ્ત્રીઓ ખોળવા, કોની માતા, કોની વનિતા, વનિતા એટલે પત્ની, ભગીની ટોળે વળતી, બહેનો બધી ટોળે વળે છે, કોઈની માં છે, કોઈની પત્ની છે, કોઈની દીકરી છે. કોની માતા, કોની વનિતા, ભગીની ટોળે વળતી, શોણિત ભીના પતિસુત વીરની, રણશૈયા પર લડતી, મુખે ખમા ખમા કરતી, માથે કર મીઠો ધકતી. જે ઘવાયા છે એને માથે હાથ મૂકે તો જાણે એનો થાક ઉતરી જાય, એના જખમો મટી જાય. એનું શીશ ખોળામાં લેવા કોઈ જનેતા ના આવી, પણ એક દૂર એક યોદ્ધો સૂતો છે, એની પાસે કોઈ નથી જતું, અને એ મેઘાણી સાહેબ જોવે છે. એનું શીશ ખોળામાં લેવા કોઈ જનેતા નાવી, એને સિંચણ તેલ કચોળા નવ કોઈ બહેની લાવી, કોઈના લાડકવાયાની ન કોઈએ ખબરે પૂછાવી. અને છેલ્લે મેઘાણી સાહેબ જે પંક્તિઓ લખે છે, એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી, લખજો ખાખ પડી આહી કોઈના લાડકવાયા. માત્ર શબ્દો લખજો કે અહીંયા કોઈનો લાડકવાયો સૂતો છે. તો આ આપણી ભાષાની ગરિમા છે. મિસ્ટર એન્ડ મિસિસ અંગ્રેજીમાં કહેવાય, ગુજરાતીમાં આપણી પાસે રાજમાન રાજશ્રી એવા શબ્દો છે.
સાબરકાંઠામાં બલભદ્રસિંહ રાઠોડ કરીને મારા મિત્ર છે, અમે એના ઘરે જઈએ તો એ લોકો આવો એમ ના કે, પધારો કે, એ લોકો બેસો એમ ના કે, બિરાજો કે. એ કે આવો આવો તો કૂતરાને કહેવાય, આપણે કૂતરાને રોટલી ખવડાવી ત્યારે આવો 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 કરીએ, તો મહેમાનને કઈ આવો કહેવાય? મહેમાન છે, અતિથિ દેવો ભવ આપણી સંસ્કૃતિ છે, તો મહેમાન માટે આપણી ભાષામાં પધારો શબ્દ છે, બેસો એની કરતા આપણી ભાષામાં બિરાજો શબ્દ છે. આપણે આવજો કે નહીં કહેવાનું, પધારજો કહેવાનું. તો આપણી ભાષાના જે ગરિમાપૂર્ણ શબ્દો છે, એ ગરિમાપૂર્ણ શબ્દોનું પણ આપણે સરસ રીતે પ્રેઝન્ટેશન કરતા શીખીએ. બરાબર. અંગ્રેજીમાં બાપને યુ કહેવાય, નોકરને યુ કહેવાય, તો એ અંગ્રેજી ભાષાની મર્યાદા છે. અંગ્રેજીમાં માસીને આંટી કહેવાય, ફોઈને આંટી કહેવાય, સાળીને શું કહેવાનું અંગ્રેજીમાં. હા, પછી ઇનલોઝ બધા શબ્દો લાવ્યા, સિસ્ટર ઇનલો, બ્રધર ઇનલો. અંગ્રેજીમાં સાડુભાઈ નથી, અંગ્રેજીમાં પાટલા સાસુઈ નથી, કારણ કે એ સંસ્કૃતિમાં નથી. તો ભાષા સાથે આપણી સંસ્કૃતિ પણ જોડાયેલી હોય છે, અને એ ભાષા દ્વારા આપણે આપણી સંસ્કૃતિને પણ ઉજાગર કરતા હોઈએ છીએ. તો આ ભાષાનું આપણા પર બહુ મોટું ઋણ છે, અને એ ભાષા જે આપણને આપે છે, આપણે એથી વધારે ભાષાને આપવાનું છે, અને એ ભાષાને આપણે રળિયાત કરવાની છે. જ્યાં સુધી થેન્ક યુ હો એમ આપણી બહેનો કહે છે, ત્યાં સુધી આ ભાષાને કઈ થવાનું નથી. એટલે અસ્તિત્વ આપણું જોખમમાં છે એવું કઈ વિચારી લેવાની જરૂર નથી. ગમે એટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખુલે, સરસ ગુજરાતી માધ્યમની શાળાઓ પણ આપણે ત્યાં ચાલી જ રહી છે, પણ આપણું કર્તૃત્વ એ છે કે આપણે આપણી માતૃભાષાને ક્યાંય ખોટી રીતે પ્રેઝન્ટ ના કરી. દુકાનના બોર્ડ પણ ખોટા હોય તો તમારે દુકાનમાં જઈને કહેવાનું કે આ બોર્ડ તમે પંજાબી કાઠિયાવાડી એવું હોટલમાં લખ્યું હોય તો કાઠિયાવાડી માંથી દીર્ઘ ના આવે, કાઠિયા યાની પહેલા કોઈ પણ અક્ષર રસ્વ જ આવે. અમારા પટેલોમાં સાવલિયા, માલવિયા, કથિરિયા આવી બધી સરનેમ હોય તો એ બધા ને હું હંમેશા કહું કે યાની પહેલા જે કઈ લખો એ રસ્વ લખો, આટલું યાદ રાખો, તો તમારી અટક તમે સાચી લખી શકશો. બરાબર. તો જ્યાં આપણને લાગે ત્યાં આપણે મેસેજ પણ કરીએ. જરૂર જરૂર. ઓકે, તો ખૂબ ખૂબ આભાર. હા, આપણો સમય થયો છે કાર્યક્રમને પૂર્ણ થવાનો. ઓકે, અને આનંદ એ વાતનો છે કે આપે ભાષાને જે રીતે સહજતાથી મૂકી આપી, અને ભાષામાં કઈ રીતે વાતચીત થઈ શકે, ભાષાનું કેટલું મહત્વ હોઈ શકે, અને ભાષા કઈ રીતે ઉચ્ચારાવી જોઈએ, અને આપણું આદાન પ્રદાન, આપણું પ્રત્યાયન એ કઈ રીતે હોઈ શકે ગુજરાતી ભાષામાં. આમ સહજ રીતે આપણે ઘણા બધા પ્રશ્નો થાય કે જ્યારે કોઈ છાત્ર, વિદ્યાર્થીની બેન, ભાઈ એક પત્ર લઈને આવે છે, એક અરજી પત્ર લઈને આવે, તો એને એ પત્રમાં અસંખ્ય ભૂલો હોય અને અરજી પત્ર લખતા પણ નથી આવડતું, અને પછી તો એમ થાય છે કે એને પત્ર વ્યવહાર કઈ રીતે આવડશે, પત્રો કઈ રીતે લખવા, નિબંધો કઈ રીતે લખવા, કોઈની પાસે કઈ કામ કરાવવાનું છે, અરજી આપવાની છે, મહાનગરપાલિકામાં હોય, જુદી જુદી બેંકોમાં હોય કે જુદા જુદા સ્થાનો હોય, તો જ્યાં મૂંઝવણ અનુભવે છે એ પછીથી આપણામાં એક ભાવ જાગ્યો. આપણા બોર્ડની વાત, જેને કહીએ છીએ બેનર પાર્ટીઓ આપણે કહીએ છીએ, એ તો પછીની વાત થઈ છે. અને એટલા માટે એક વખત અશ્વિનભાઈ મેં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો કે ભાઈ જ્યાં જ્યાં આપણે ગુજરાત છે, ગુજરાતની અંદર જેટલા બોર્ડ પાટ બેનરો છે એ બધા એ ગુજરાતીમાં લખાવવા જોઈએ. આવો પ્રશ્ન મને ટ્રેનોમાં જતા આ થયેલો કે ભાઈ આપણી ભાષામાં વાત કેમ નથી, ભાઈ તમે સાંકળ ખેંચો, આ વાત ક્યાંક લખેલી જ નથી હોતી કે ભાઈ આ સ્ટેશન છે અહીંયા, વગેરે વગેરે બાબતો આપણે પરિચિત છીએ. અને એકેય આમ જુઓ તો એકેય અરજી પત્રો પણ આપણને ગુજરાતીમાં ઉપલબ્ધ નથી થયા. બેંકમાં તમારે ખાતું ખોલાવવાનું હોય કે પાસ કઢાવવાનું હોય કે કોઈ પણ રીતે, એટલે આવા પ્રશ્નો જાગ્યા હતા. અને મેં એ વખતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો કે મૂંઝવણ આ છે, પીડા આ છે કે ભાઈ આપણે આપણા દેશમાં આ નથી કરી શકતા. અમારા ગુજરાતી આ ટૂંકમાં એમ કહું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના એક આચાર્ય મિત્ર વર્ષોથી
पोरबंदर में नौकरी करे से नागर साहेब પણ તમે જાઓ એટલે હિન્દીમાં વાત કરે ગુંટુ તમે 15-20 વર્ષથી જો ગુજરાતમાં રહેતા હોય ને ગુજરાતના માણસ સાથે ગુજરાતીમાં વાત ન કરો તો હું તમારી સાથે હિન્દીમાં તો વાત નહીં કરું હું છાતી ઠોકીને કહું છું અને મને એમાં ગૌરવ થાય છે એને દુઃખ લાગુ હોય તો લાગે પણ તમે આટલા વર્ષથી તમે ગુજરાતમાં ભણાવો છો અને તમે અમારી સાથે ગુજરાતીમાં વાત ન કરો અને આપણી નબળાઈનો લાભ પણ એ લોકો ઉઠાવતા રહ્યા છે પણ આપણે આમાં જાગવું પડશે અને સરકારે આમાં પહેલ કરી છે ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ આપણો જે કાર્યક્રમ છે એ ચોક્કસ માણસો આપણા ચાહકો પ્રબુદ્ધો જોઈ રહ્યા છે માં આદરણીય શ્રી રામ બાપોદરા અજયભાઈ ટીટા દર્શિતભાઈ ગુજરાતી પ્રોફેસર વિશાલભાઈ જોશી પ્રોફેસર વિનીતભાઈ વર્મા જેઓ આ કાર્યક્રમનું પ્રસારણ કરી રહ્યા છે આ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય જીવાભાઈ વાડા રાજકોટથી ઇરોજભાઈ વાજા પણ આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે એ સિવાય શિક્ષક મિત્ર હરદેવ રામ ભાવિશા પંચાલ પ્રબોધભાઈ જોશી ખાન બ્લોચ કમલેશભાઈ વરાળ અમૃત જાદવ હિનાબેન મહેતા સેજલ આહિર નીતુબેન કનારા આ બધા મિત્રો ભગીરથસિંહ ઝાલા વગેરે આપને નિહાળી રહ્યા છે ને ક્યાંક જરૂર લાગીને પ્રોત્સાહન કરી રહ્યા છે ક્યાંક ગુજરાતી ભાષાના મહત્વ વિશે વાત કરી રહ્યા છે અશ્વિનભાઈને આમ તો એમ થાય જોશી સાહેબ કે સાંભળ્યા જ કરીએ અને ખૂબ મીઠાશથી આપણી સાથે વાતચીત કરે સહજતાથી વાતચીત કરે અને જયારે આવો લાવો વિદ્યાર્થીઓને મળતો હશે વિદ્યાર્થીઓ સદભાગી જ હશે કે જેમને ગુજરાતી ભાષાના આવા પ્રાધ્યાપક મળે છે અને આવી રીતે એને એક અભ્યાસનો લાવો સાંપડે છે તો આકરથી પણ મીઠી એવી ગુજરાતી ભાષા આપણે સ્વાભાવિકપણે લાગે એ ગુજરાતી ભાષાનું આ રીતે જતન થાય આ રીતે મહત્વ વધશે તો એ લેખે લાગશે અને આવા કાર્યક્રમો માત્ર માતૃભાષા મહોત્સવ છે એટલે જ નહીં પણ સમયાંતરે આવા કાર્યક્રમો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સમિતિ છે એ દ્વારા પણ થતા રહેવાના છે હજી પણ અશ્વિનભાઈ કેટલા બધા કાર્યક્રમો ભવિષ્યમાં થશે અનુકૂળતા મુજબ એ કાર્યક્રમો અમે નિર્ધારિત કરવાના છીએ તો એ બધા કાર્યક્રમમાં સહકાર આપનાર મિત્રોનો આભારી છે યુનિવર્સિટીનો પણ આપણે આભાર માનીએ છીએ અને આ તકે અશ્વિનભાઈને ઓનલાઈન મળીને આનંદ થાય છે એ આનંદને આપ સમક્ષ વ્યક્ત કરતા આનંદ અનુભવું છું જય ગુજરાત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આપ સૌનો ખાસ આભાર ખૂબ મજા આવી બધાને